સાહેબ 2013ના દિવસોને આપ યાદ કરો. હું તો સાહેબ 90થી ભારતીય જનતા પાર્ટીના એક નાના પ્રવક્તાથી શરૂ કરીને રાજ્યના ઓફિશિયલ પ્રવક્તા સુધીની ભૂમિકાઓમાં રહેલો છું. 90થી હું સભાઓમાં જાઉં છું. તો સાહેબ 12-13ની અંદર હું ભાષણ કરતો હું ચૂંટણીના ને એવા, એમાં તો પ્યોર રાજકીય બાબતો જ કરવાની હોય, એમાં ગમે તેટલા કિલોમીટર ડાબી જમણી બસ જાઓ અને છૂટ હોય, અહીંયા આજે ના જવાય. કુલપતિ સાહેબ કે ભાઈ આ કોને લીએ એવા, જગદીશભાઈ ને એની ટાલ પાડી નાખે. પણ એમાં અમને ભારી મજા આવે. હું સાહેબ ભાષણ કરતો હોઉં અને કોઈ કોલસા વાળું કે કોઈ ડામર વાળું કે કોઈ વાયર વાળું કે એવું ગોતીએ હું અને એને ડેવલપ કરતો હોઉં, કોમનવેલ્થ વાળું કે આ બધા જે મુખ્ય મુદ્દાઓ એ વખતના હતા, તો અંદરથી ચિઠ્ઠી આવે કે એ સાહેબ જૂના થઈ ગયા છે, આજનું લેટેસ્ટ આ આવ્યું છે. બોલો, અમને કરેક્ટ કરેલા, મને એક બે સભાઓમાં કરેક્ટ કરેલો અને એના વિશે પૂછે. મેં કીધું ભાઈ મેં હજી નથી વાંચ્યું, તો મારા ધ્યાનમાં નથી આવ્યું. એટલે એટલી ભ્રષ્ટાચારની ભરમાર ચાલતી હતી સાહેબ, અને લોકોનો લગભગ એવો મત બની ગયો હતો કે ભાઈ આ સરકારોમાં તો આમ જ ચાલતું છે, એવી એક માન્યતા એક હદ સુધી પ્રસ્થાપિત થઈ ગઈ હતી. એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈનું નામ મૂક્યું નેતા તરીકે, વડાપ્રધાનના ઉમેદવાર તરીકે, અને એને આખા દેશની જનતાએ મોર મારી અને આખા દેશમાં 30 વર્ષ પછી પહેલી વખત બહુમતીથી ચૂંટાયેલી સરકાર આવી. 30 વર્ષ, 3 દશક નાની ચીજ નથી આ.